અગિયારમું ભણે છે, છોકરાને ભણીને પોતાની લાઈફ બનાવી છે, પણ તમે ખાલી વિચાર કરો કે ગુજરાતની અંદર આવો વિદ્યાર્થીઓ જે આવી જગ્યા પર રહેતો હોય તો કઈ રીતના ભણી શકે? નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. હું છું તમારો પ્રિય ખજૂર. તમારી અને મારી ઘરે જ્યારે સંડાસ બાથરૂમની ગટરો ઉભરાય છે ત્યારે આપણે કોને બોલાવીએ છીએ તમને પણ ખબર છે અને મને પણ ખબર છે. એવું જ એક અત્યંત જરૂરિયાતમંદ પરિવાર જે મોવાથી 15-20 કિલોમીટર પર આવેલું ગામ છે કંટાસર, ત્યાં અશોકભાઈ વાલ્મીકી રહે છે. 3 દીકરાઓ છે, 2 દીકરાઓ ટોટલ પાગલ છે અને 1 દીકરો જે મોટો દીકરો છે કલ્પેશ, જે 11મું ધોરણ ભણે છે. 2 વર્ષ એને ભણવામાં ડ્રોપ લઈ લીધું કારણ કે આ 2 એમના જે ભાઈ છે એમનું ધ્યાન રાખવા માટે. ઘર સાવ ખંડેર થઈ ગયું છે અને આ ખંડેર જેવા ઘરમાં આ 4 બાપ દીકરા રહે છે. અશોકભાઈની પત્ની છે, એક્સપાયર થઈ ગઈ છે. આ 4 બાપ દીકરાઓ રહે છે. પાણીની ઘરમાં જરા પણ સગવડ નથી. એક તૂટેલી ફૂટેલી લારીમાં તૂટેલું ફૂટેલું ડ્રમ લઈને બાપ દીકરો પાણી ભરવા જાય છે. 1 કલાક પાણી ભરતા થાય છે અને પાણી ભરીને આ ઘરમાં લાવે છે. ખૂબ જ જરૂરિયાતમંદ ફેમિલી છે, ખૂબ જ દયનીય પરિવાર છે. આ પરિવારને આપણે મળીએ અને આપણે એમના માટે શું કરી શકીએ જોઈએ છે. બસ સ્ટોપ ક્યાં છે? કયો તમે જ ફોન કર્યો? હાલો, કેમ છો? જય માતાજી. તમારા છોકરા હું વાઈ ગયો. હા, બટકા ભરી ભરી દુકાન ને છે. બટકા ભરી ભરી સરોવર ના મેં મારા છોકરા કીધા પેટમાં ભૂખ્યો રહી રહી. બાકી આમ જો મેં ખાધું નથી બપોરે. હરા મારા 7 વર્ષ થયા છે. ગટર નું ખાલ કવો ખાલી કરું. આપણે જે સંદાસ નું ખાલ કવો આવે ને એ હું ખાલી કરું. રાતે કરું ને સવારે બંધ કરી દઉં બધું. હું જિંદગી છે હારી ગયો છું. હાવ 17 વર્ષ થી મેં છોકરા મોટા કીધા. મારા મારા પત્ની મરી ગયા ને એને આજે 12 વર્ષ થયા છે. તમારું ઘર કયું છે? હા, બેસા બેસા, વાંધો નહીં, બેસા. શું નામ છે તમારું? મારું નામ અશોકભાઈ. અશોકભાઈ, મને માનસિક બીમારી થઈ ગઈ. મને ખુદ ને થઈ ગઈ છે. બાળકોનું રાખું છું, કામે જાઉં, રાતે મજૂરી કરું છું. મેં ભીખ નથી માંગી અત્યાર સુધી. મહેનત કરીને ખવડાવું છું એને. આ 2 છોકરાને કે હોસ્પિટલ કે કોઈ મૂકવા નહીં? કોઈ ક્યાંય મેકવા જ નથી. હું એનો બાપ છું, રાખું છું. કોઈ મદદ આવે છે? નહીં, કોઈ મદદ નથી આવ્યું. રાતે કામ કરું છું પણ મારી અત્યારે મજબૂરી એવી છે કે અત્યારે મારી પાસે કશું નથી. મારો છોકરો ભણવા ગયો છે અને એ ભણીને સાંજે 5 વાગે આવે એટલે બાપા શું કરો? કાંઈ નહીં, જો રોટલા બનાવીને ખાઈને સુઈ જાય. હા તો હું મારી રીતે રહું છું ને એટલે હું રાખું છું. બાકી હું ન એટલે આ નથી. મારો છોકરો નવરાવે નિશાળે જાય છે. મારો છોકરો 1 છે ને એ 12મું ભણે, 11મું ભણે છે. ક્યાં ભણે? ભાદરોડ ભણે છે. ક્યાં છે એ છોકરો? ક્યાં છે? એ 5 વાગે રિસેસ પડશે. આવામાં એ ભણવા જાય તો આવામાં કેમ રહે? એ કઈ રીતે એ રહે છે? સાહેબ, હું એનો બાપ છું ને એટલે મારી મને કાંઈ બોલે નહીં. બિચારો એની રીતે કર્યા કરે. એને કપડાં 1 જોડી રાખે છે અને કપડાં ધોઈને હવારમાં નાઈ ધોઈને અને વ્યૂ રહે છે. તમે ખાલી જસ્ટ વિચાર કરો કે 3 દીકરાઓ છે, મમ્મી પાગલ હતા ને એક્સપાયર થઈ ગયા, આ કાકા 3 દીકરાને સાચવે છે, 2 દીકરા ટોટલી એબનોર્મલ છે, કંઈ પણ કરી નથી શકતા, બધાનું કામ આ કરે છે અને મેઇન તો છે કે આ એક એમનો મોટો ભાઈ છે, 11મું ભણે છે, આવી હાલતમાં રહી છે. જ્યાં તમે જોશો અહીંયા રસોઈ બનાવે છે. આવી હાલતમાં રહી છે આ છોકરાઓ. 3 દીકરાઓ રહી છે, 11મું ભણે છે, છોકરાને ભણીને પોતાની લાઈફ બનાવી છે, પણ તમે ખાલી વિચાર કરો કે ગુજરાતની અંદર આવો વિદ્યાર્થીઓ જે આવી જગ્યા પર રહેતો હોય તો કઈ રીતના ભણી શકે? 1 જોડી કપડાં છે, છોકરો અત્યારે ભણવા ગયો છે, એને આપણે મળીએ. ક્યારે આવશે? 5 વાગે આવશે. 5 વાગે આવે છે, છોકરાને આપણે મળીએ. બ
ભરી જાય, બટકા ભરે, એકબીજા બટકા બે હામામાં ભરે છે સાહેબ. આ એકબીજાના બટકા ભરે, આને આપણે ના પાડીને તો આપણે એમ કહીએ ને કે રાજે ધોળી નાના બટકો ભરી જાય. એટલે આખો દી ભરતા જ હોય, બટકા ભરતા જ હોય. કારણ કે શું છે, મેન્ટલ છે આને, કોઈ ખબર નથી. ભૂચા ભલે રહી, પણ અમે એને આ છે ને દિવાલ છે ને એ વટવા ન દઈએ. અહીંયા 70 વર્ષ છે, આ 70 વર્ષ છે આમનામાં જ રહી. આ 70 વર્ષનો છે ને, આ 12 વર્ષનો છે. બીજો મોટો છોકરો કેટલા વર્ષનો? એ 19 વર્ષનો છે. એ 11-12 વર્ષ ઘરે રહ્યો બિચારો, જાન રાખે છે એમ હું ગણાવું છું. 2 વર્ષ કેમ ઘરે રહ્યો? અને હાસવા, મારે કામે જવું પડે ને, અને હાસવા સાહેબ. 19 વર્ષનો મોટો ભાઈ છે, 2 વર્ષ પોતે ડ્રોપ આઉટ થઈ ગયો, 2 વર્ષ ભણવા નથી જતો આ 2 છોકરાની સાર સંભાળ લેવા માટે. આ 18 વર્ષનો છોકરો છે, 1 12 વર્ષનો છોકરો છે અને 1 19 વર્ષનો છોકરો છે. અત્યારે ભણવા ગયો છે, ભાદરોડમાં ભણે છે. કેટલામું ભણે છે? 11મું ભણે છે. પણ વિચારવા જેવી વાત છે કે આવી હાલતમાં ઘરની અંદર 2 છોકરાઓ હાવ એબનોર્મલ હોય, પિતા કોઈ મહેનત ન કરી શકતા હોય, અને ઘરની હાલત તમે જુઓ, મેં તમને બતાવી છે ઘરની હાલત કેટલી ખરાબ છે. આવી પરિસ્થિતિમાં 2 વર્ષ ડ્રોપ આઉટ લે છે અને પોતે ભણવા જાય છે. 17 વર્ષથી 2 છોકરાઓ ક્યારેય ક્યાંય ગયા નથી ઘરની બહાર. અમે આવ્યા છે એટલે કપડાં પહેર્યા છે, બાકી આ લોકોએ ક્યારેય જિંદગીમાં કપડાં નથી પહેર્યા. કપડાં વગર જ આ 2 એબનોર્મલ છોકરાઓ રખડે છે ઘરની અંદર. અને આ તમે જુઓ, કોઈ દરવાજો નથી, કોઈ બારી નથી, બધી જ વસ્તુ તૂટેલી ફૂટેલી છે, પતરા નથી. કેટલું ભણશો? 11મું. આવી રીતના રહ્યો છો તમે? આવી રીતના જ્યાં સુધી મમ્મી ગયા ત્યાં વાગે આમ જ જીવ હોય ને, એકલા રાંધવાનું ખાવાનું. રસોઈ તું બને છે? રસોઈ તો અમારે બનાવવાની, ખરેખર ન હોય તો પૂછા સુઈ જવાનું. એટલે મારે બેને હાંસવાનું, પછી આ બેને આખી જિમ્મેદારી મારી ઉપર જ આવી જાય. 200 રૂપિયા દાડી સમજો કે 100 રૂપિયા દાડી સમજો કે 150 સમજો, એમાં કોઈને અમારું ગુજરાન અમે ચલાવીએ અમને એ ખબર છે. આ છોકરો અહીંયા જ બેઠો હોય, જ્યારે તમે ગમે ત્યારે કોઈ પણ વ્યક્તિ આવે ની ઘરે કે ગમે ત્યારે ઘરમાં હોય, આ છોકરો આવી રીતના જ બારી પાસે બેસે, કંઈને કંઈ જોયા રાખે. આ છે કલ્પેશ, મનીષ અને પ્રતિકનું ઘર. આ ઘર છે એમાં જે ઘરનો મોટો દીકરો છે કલ્પેશ, એને ભણવું છે, આગળ નીકળવું છે, 11મા ધોરણમાં ભણે છે. અને આ ઘરની હાલત તમે જુઓ, વાલ્મીકી સમાજમાંથી આવે છે, આ સપોર્ટ કરવાવાળું કોઈ નથી. કલ્પેશે કલ્પેશને ભણવું છે, જીવનમાં આગળ વધવું છે. 5 વાગે છૂટીને આવે છે, દફતર લઈને આવે છે, દફતર ત્યાં મૂકે છે, પોતે જાતે રસોઈ બનાવે છે. શાક બનાવવાની જવાબદારી 12 માસ આ કલ્પેશની હોય છે. જ્યારે એના પિતા કામે જાય છે, જ્યારે કામ મળે છે ત્યારે કામ કરવા જાય છે, ત્યારે રસોઈ ટોટલ કલ્પેશ બનાવે છે. અને જીવનમાં ભણવું છે, આગળ વધવું છે. ઉનાળો હોય, ચોમાસું હોય, શિયાળો હોય, તો આ જ બેસી રહે. રોટલી બનાવવી આસાન છે, ભાખરી બનાવવી આસાન છે, પણ રોટલો બનાવવો બહુ ડિફિકલ્ટ ટાસ્ક છે. જે બેનો રસોઈ બનાવતી હોય એને વધારે ખબર હોય છે, પણ રોટલા બનાવવા બહુ ડિફિકલ્ટ હોય છે. અને 11મા ધોરણનો છોકરો જાતે ઘરની રસોઈ બનાવે છે. 2 ગાંડા ભાઈ છે, માતા પોતે પાગલ થઈને એક્સપાયર થઈ ગઈ, ફાધર છે પોતે ઘરે ઘરે જઈને લોકોની ગટર સાફ કરે છે, અને છોકરો છે 11મું ભણે છે. જીવનમાં કંઈ કરવું છે, જે રસોઈ બનાવે છે દેખાડવાનું કારણ ખાસ એ જ છે કે જીવનમાં તકલીફો ઘણી બધી હોય છે. અને આ જે પરિસ્થિતિ આ છોકરાની જોઈએ, આ છોકરાઓની જોઈએ, આ જે ઘર તમે જુઓ છો એ તમે જાતે અહીંયા આવશો તો તમને ખબર પડશે કે જીવનમાં માણસો કેટલા દુઃખી છે. કઈ નક્કી ન હોય ક્યાં સાહેબ, મારે આખી રાત જાગવાનું. હું અત્યારે ભલે ગમે તે, પણ હું અત્યારે એને ધ્યાન રાખું, રાતે મારે આખી રાત જાગવાનું. હું નહીં, હું આમ મને જ ખબર નથી પડતી. ક્યારેક કોક મારી લે, કોઈ વ્યક્તિ મારે તો મારે સામું ન બોલે સાહેબ. કોઈ
કોઈ કઈ દેવા ન આવે, હું તો અમને મારે મારવા જોડે અમને કરવું શું એમ. એક ટકનું ખાવાનું માથી નથી થતું હવે, મારા ઘરના હતા ને તે હું બધું કરતો સાહેબ, મારા ઘરના હતા ને એની માનસિક બીમારીની દવા કરી કરીને થાકી ગયો, તો હવે આ મારી માથે આવ્યું. સોમા આમાં મારે તકલીફ બહુ પડે છે, હું તાલપત્રી રાખું છું ને તો આ કાઢી નાખે છે, મારે સોમા આમાં ઉરાવાય ચા ગાંડે ને બધેને. પોતાને કોઈ ન રાખતો હોય બાઈક તો શું રાખે, કોઈ ન રાખે કે સાહેબ આને સંદાસ પાણી આ તે બધું કરાવે, આને કોઈ ન રાખે. એ રેમ ન કરે, આ ગાંડા છે એટલે અમારે એ રીતે રહેવું પડે, જો આ રીતે અમે ન રહી તો એ ન રહે, એ ભાગી રહે ઘેરેથી. પહેલી વાત તો મારે પાણી, મારા છોકરા પાણી વિને ના મરે, પાણી વિને ના નેરામ વિયા દે, મારે એને ત્યાંથી લારીમાં નાખીને લાવવા પડે એને. નહીં મારે પાણી લારી છે જો ને, લારી ટીપું લાવું તો અહીંયા હા સડી જાય, આને એકને લઈ જાઉં લારીમાં. પાણી વિને ના આ ગાંડાને પાણી જ જોઈએ છે, મારે ક્યાંથી કાઢવું. પાછળ તમે જે લારી જુઓ છો, આ ફેમિલી પાસે પાણીની વ્યવસ્થા જરા પણ નથી. જે લારી છે, લારી લઈને અહીંયાથી અડધી કલાકનો રસ્તો છે, એક કલાક પાણી ભરતા થાય છે, અને આ લારીની મદદથી અહીંયા સુધી પાણી લાવે છે. અને આ જે બે એબનોર્મલ છોકરાઓ છે એને પાણીથી નવડાવે છે. પિતાનું કહેવું એવું છે કે પાણીની તકલીફો અમને ખૂબ જ પડી રહી છે, અને મને પાણીની જરૂરિયાત વધારે હોય છે, કેમ કે છોકરાઓ ટોયલેટ કરતા હોય છે, બાથરૂમ કરતા હોય છે, એટલે પાણીની સખત જરૂર પડતી હોય છે. આ લારી લઈને જ અમે બાપ દીકરો જઈએ છીએ. ક્યારેક મારો દીકરો કલ્પેશ જાય છે, જે ભણીને આવે છે, ક્યારેક રજા હોય છે ત્યારે જાય છે, અને ઓલ ટાઈમ હું જાઉં છું પાણી ભરવા માટે. તો આ જે લારી છે, આ લારીની મદદથી આ ઘરમાં પાણી પહોંચે છે. અશોકભાઈ કેશુભાઈ વાઘ, જેમણે આખી જિંદગી લોકોની ગટરો સાફ કરી છે. આપણી ઘરે જ્યારે ગટરો ઉભરાઈ જાય છે ત્યારે આપણે અમને બોલાવતા હોઈએ છીએ. આજે એમને ગટરોના કામ તો નથી મળતા, પોતે ખૂબ દુઃખી થઈ રહ્યા છે. ત્રણ દીકરા છે, મનીષ, કલ્પેશ અને પ્રતિક. આ ત્રણ દીકરાઓ છે, જેમાં એક છોકરો 11મું ભણે છે અને બે છોકરાઓ ટોટલ એબનોર્મલ છે. અલ્પેશે 2 વર્ષ પોતાની સ્ટડી છોડી દીધી આ બે છોકરાઓનું ધ્યાન રાખવા માટે. અને આ ઘર તમે જુઓ તો તમને ખંડેરથી પણ બદતર લાગે છે. આજે હું એમને એમ નહીં પૂછું કે તમારે શું કરવું છે, તમારે શું બનાવવું છે, કે તમે શું કરશો જીવનમાં. આજે મારે હકથી કહેવું છે કે આમનું ઘર હું બનાવી રહ્યો છું. મોટો દીકરો જે અલ્પેશ છે, એના ભણતરનો તમામ ખર્ચો આપણે ભવિષ્યમાં એમનો ઉપાડશું. ટોયલેટની, બાથરૂમની જે વ્યવસ્થા છે એ કરશું. અને પાણીનો એમનો પ્રશ્ન ખૂબ જ છે, જે પાણી ભરવા માટે જે લારી લઈને જાય છે એ લારી જોઈને આપણે બધાને દુઃખ લાગે છે. તો પાણીની જે વ્યવસ્થા છે એ પણ આપણે એમની પૂરી કરશું. આજે મારે બહુ દિલથી અને સ્પષ્ટપણે કહેવું છે કે જે લોકો સારા પ્રસંગો કરતા હોય છે, તમારા પ્રસંગો ભલે ગમે એટલા સારા હોય, તમે ભલે પ્રસંગોમાં ગમે એટલા રૂપિયા વાપરતા હો છો, પણ આજે ફેમિલી છે ને એને જોતા હું એટલું જ કહીશ કે ખરેખર તમારા પ્રસંગો કરતાં પણ વધારે જરૂરિયાત આ લોકોને છે. આવા લોકોને સપોર્ટની જરૂર છે. દીકરો તમે જો 11મું ભણે છે, ભણવા માટે કોઈ ઘરમાં સુવિધા નથી, તમે ઘર જોશો તો ખંડેરથી પણ બદતર હાલત છે. આવા લોકોને દિલથી જરૂર છે. આપણા ગુજરાતીઓ છો તમે, તમે ગુજરાતમાં સારા કામો કરો છો તો સારા કામો કરવાની આ જરૂર છે. આવા લોકોને તમારા અને મારા સપોર્ટની જરૂર છે. ક્યારે બહુ વધારે બોલતો નથી, ક્યારે કોઈને કંઈ કહેતો નથી, પણ આજે દિલથી કહેવાનું મન થયું. આ ઘરની હાલત જોઈને મને પોતાને બહુ દુઃખ થયું છે કે આવા લોકો અને આવા દુઃખી લોકો આપણા સમાજમાં રહેતા હોય તો આપણા બધાની જવાબદારી છે કે આપણે આવા તમામ લોકોને સપોર્ટ કરીએ. જેસીબીને બોલાવી લીધું છે ને, આજે આમનું ઘર આપણે બનાવશું બહુ ભાવથી, અને ભગવાન પાસે એવું કહેશું કે આ લોકોને ક્યારેય કોઈ દુઃખ ન આવે, જિંદગીમાં ખૂબ આગળ વધે, ખૂબ પ્રગતિ કરે એવી માતાજીને પ્રાર્થના કરું છું. જેસીબીને બોલાવી લઈએ છીએ અને આપણે ઘરની શરૂઆત કરીએ છીએ. કામ અત્યારે ચાલુ છે અને આખી રાત કામ ચાલુ રહેશે. આજ માટે આટલું છે. કાલે સવારે ફરી પાછા કામે લાગવાનું છે. તમામ લોકોને ફરી પાછો કહીશ કે તમારી આજુબાજુમાં જે પણ જરૂરિયાતમંદ લોકો હોય એને સપોર્ટ કરતા રહેજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.